મિત્રો નમસ્કાર. આજે શિક્ષક દિન, ડૉક્ટર રાધાકૃષ્ણન સર્વપલ્લીનો જન્મદિવસ, જેને આપણે શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ. રાષ્ટ્રપતિ તો હતા જ, પણ મોટી વાત હતી શિક્ષક હતા, અને માત્ર શિક્ષક નહીં પણ તત્વજ્ઞાનના શિક્ષક હતા, તત્વદર્શી હતા, ફિલોસોફર્સ હતા. એટલે આપણે આવા એક ભૂતપૂર્વ આપણા રાષ્ટ્રપતિ, એક ખૂબ ઉમદા ચરિત્ર એવા ડૉક્ટર રાધાકૃષ્ણના જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ. ઘણું બધું શિક્ષક વિશે તો બોલી શકાય, ચાણક્યને યાદ કરી શકાય ઘણું બધું, પણ શિક્ષકત્વ કેવું હોય, શું હોય, એનું થોડુંક મેં એક પેજ, હું હરરોજ એક પેજ લખું છું, એ પેજ જ વાંચી લઉં એટલે લાંબુ ન થાય. શિક્ષક અહમલેસ હોય છે. આમ જોઈએ તો અહમ શૂન્યતા તે શિક્ષકનું ખાસ અને પ્રમુખ લક્ષણ છે. અહમ શૂન્યતા જ શિક્ષકનું પ્રતીક છે. અહમ શૂન્ય જ તેની અંદર પડેલા ખરા જ્ઞાનનો અભિલેખ છે. ખરી રીતે તે જ શિક્ષકનું અસામાન્યપણું છે. તેજ પ્રકાશ, આપણે કહીએ તેજસ્વી, એટલે ખરી રીતે તે જ શિક્ષકનું અસામાન્યપણું છે. શિક્ષક તેજસ્વી હોવો જોઈએ એમ, પરંતુ શિક્ષકની અંદર રહેલા આ અહંકાર શૂન્યને કદી તેની નપુંસકતા કે નિર્બળતા સમજવાની ભૂલ ન કરવી. અહમની બાબતમાં શિક્ષક લગભગ સંચડાતો નથી જ. અહમની બાબતમાં કોઈ શિક્ષક સંચડાતો નથી જ્યાં સુધી પોતાનું અપમાન હોય. અલબત્ત શિક્ષકના મૂલ્યનું અપમાન શિક્ષક ક્યારેય સહન ન કરી શકે. એટલે અહમની બાબતમાં શિક્ષક લગભગ ક્યારેય સંચડાતો નથી કે શરમાતો પણ નથી. પરંતુ યાદ રાખજો, તેનો અહંકાર ખરો સાત્વિક અહંકાર છે. તે નિજી, સામાન્ય કે દૈહિક ઈચ્છા ધરાવતો ન હોવાને કારણે, તેમજ તેનું સાધ્ય ફક્ત જ્ઞાન હોવાના કારણે તેને પોતાના અહમની સમસ્યા કે પ્રશ્ન નથી. પરંતુ આમ છતાં સિદ્ધાંત, ન્યાય કે સત્વની બાબતને લઈને તેને જો સંચડવામાં આવ્યો તો તેનામાં ભલભલા સત્તાના મદને જ નહીં, તેના સમગ્ર શાસનને અસ્ત કરી દેવા જેવું પૌરુષત્વ તે ધરાવે છે. તે ધારે ત્યારે સત્તા પરિવર્તન કરવાનું કૌવત અને સામર્થ્ય તેનામાં છે. તે સત્તાની બાબતમાં ભલે બહુ બોલશે નહીં, પરંતુ તે સમજતો બધું જ હશે. કારણ સમજવું અને સમજાવવું જ તેનો ધર્મ અને તેની શક્તિ છે. શિક્ષકની એક સત્તા છે, તેને રાજકીય સન્માનની એષણા નથી હોતી. ખરી રીતે રાજકીય એષણાનો અભાવ હોવો એ જ ખરા શિક્ષકત્વનું ચિહ્ન છે, એ જ એનું સત્વ છે. એટલે તેનામાં રાજ, ખુરશી કે સિંહાસનની એષણા નથી. તે ઋષિઓના માર્ગે ચાલનારો છે. જો સન્માન માટે તે સામેથી ચાલીને રાજ તરફ ડગલીઓ માંડતો જણાય તો સમજવું કે તેની અંદરનું શિક્ષકત્વ મરી રહ્યું છે અથવા મરી ગયું છે. માટે તે સન્માનનો કદી ખ્યાલી નહીં હોય. પરંતુ જો ભૂલથી તેના સત્વનું અપમાન થયું તો તેના જેવો ભૂંડો, ભયાનક અને તોફાન લઈ આવવાવાળી શક્તિ જગતમાં બીજી કોઈ નહીં હોય. તેને ખુરશીમાંથી ઊભો કરવાની ભૂલ શાસકોએ ભૂલથી પણ ન કરવી. તેનું અપમાન કરવાનું ગાણ પણ સત્તાએ ક્યારેય ન કરવું, કેમ કે તેની પાસે સાત્વિક અહંકાર પ્રચંડ હશે. જો તે સંચડાયો તો પ્રલય આવતા વાર નહીં લાગે. તેને તેની સત્વની ખુરશીએ બેસવા દો. એની ખુરશી સત્વની ખુરશી છે. શિક્ષકની ખુરશી ઉપર ક્યારેય કોઈ નેતાએ કે કોઈ અધિકારીએ, અમલદારીએ બેસવાનો પ્રયત્ન ન જ કરવો જોઈએ. એટલે તેને તેની સત્વની ખુરશી પર બેસવા દો, ત્યાં બીજા કોઈએ બેસવાનો અધિકાર પણ નથી. કહેવાતો શાસક યા શાસન કરતા અધિકારી જ્યારે ઓફિસમાં જઈને આચાર્યની ખુરશી પર બેસે છે ત્યારે આ શિક્ષક બોલશે નહીં,
પણ અધિકારીની ઓકાત તુરત સમજી જશે. કોઈ પણ અધિકારી, ગમે એવડો અધિકારી હોય, શિક્ષકની ખુરશી ઉપર જઈને બેસે તો શિક્ષક ભલે બોલે નહીં પણ એની ઓકાત સમજી લે કે આવનારો ભાઈ કેવો છે. ખરો શિક્ષક શિક્ષકની ખુરશી પર કદી બેસતો નથી. ખરો શાસક શિક્ષકની ખુરશી ઉપર કદી બેસતો નથી. ખરો શાસક હોય ને ક્યારેય શિક્ષકની ખુરશી ઉપર ન બેસે. અને આવો શાસક, આવો નેતા કે આવો અધિકારી તમારી ઓફિસમાં આવે તો સમજવું કે એ શિક્ષકને સમજનારો, જાણનારો, બહુ જ્ઞાની માણસ છે. રાજા રામ અને કૃષ્ણએ પણ આ પરંપરા ક્યારેય તોડી નથી. અસ્તુ. જય હિન્દ, જય ભારત. શિક્ષક દિવસ નિમિત્તે આટલું.